ઉત્સાહ તો બહુ જ છે અને દિવાળીની ઓબ્વિયસલી રજા છે તો બધા જ ઇન્ડિયન ટીમ બધાને ગિફ્ટ આપશે સેમિફાઇનલ જીતીને અને ફાઇનલમાં મૂવ ઓન થશે અને 2019નો બદલો લેશે ટીમ ઇન્ડિયા અને 2011ની હિસ્ટ્રી રિપીટ કરશે 2023માં અને વર્લ્ડ કપ આ વખતે આપણો જ છે એવી અમને હોપ છે. ફોર્મ ઓછું કરે છે તો ત્યારે મિડલ ઓર્ડર આવીને એની રિસ્પોન્સિબિલિટી પૂરી કરે છે અને છેલ્લે સુધી જસપ્રીત બુમરાહ કયો કે રવિન્દ્ર જાડેજા કયો એનો પણ પાર્ટી નિભાવે છે તો અત્યારે આખી ટીમ ફોર્મમાં છે અને બધા પોતપોતાનું પરફોર્મન્સ બધાના ડિપાર્ટમેન્ટમાં આપી રહ્યું છે. ઘણા વખતથી આ મેચની રાહ જોઈ રહ્યા હતા. જ્યારે આપણે 2011માં ન્યૂઝીલેન્ડ સામે નજીવા સ્કોર હાર્યા હતા એનો વેરનો બદલો પણ લેશું. ત્યારની ન્યૂઝીલેન્ડની ટીમ અને અત્યારની ઇન્ડિયાની ટીમ ફાર બેટર છે, જુસ્સાથી ભરેલી છે, વિશ્વાસથી ભરેલી છે અને અત્યાર સુધીના તમામ મેચ ઇન્ડિયા જીતેલા છે અને હું તો પહેલાંથી કહેતો આવું છું કે આપણે આ ટીમ છે એ વર્લ્ડ કપ જીતીને આવશે અને કોઈપણ જાતનો કોમ્પિટિશન તો હું માનતો નથી. પહેલેથી આપણે વન સાઇડ જ મેચ જીતવાના છીએ અને આપણે બધા પ્લેયર જો અત્યારે જુસ્સાથી ભરેલા છે એટલે આપણે કોઈ સવાલ નથી જીતવા માટે.